जीके विथ एम मां आप सबनुं स्वागत छे। मित्रों आजना वीडियो में आपणे जनरल साइंस ना मोस्ट आईएमपी 100 प्रश्नों जोईशुं जेनो पार्ट 17 छे। आनी पहेला 16 पार्ट अपलोड थयेला छे, जोवाना बाकी होय तो ए जोई लेजो। आवनार बधी स्पर्धात्मक परीक्षा माटे 100% उपयोगी रहेशे। जोईए प्रश्नो। युरेनियमनी खनिज जणावो। कार्नेटाइट अने पीच ब्लेड। बिस्मसनी खनिज जणावो। बिस्मुथाइट। बेरियमनी खनिज जणावो। बेराइट। सफेद सोना तरीके कई धातु ओळखाय छे? पेलेडियम ओळखाय छे, जेनी संज्ञा पीडी छे। कई धातु पानी में ओगळवाथी पानी ने प्रदूषित करे छे? कैडमियम, लेड अने मर्क्यूरी एटले के पारो। मित्रों वीडियो व्यवस्थित जोजो, केम के लास्ट में तमारी टेस्ट पण लेवामां आवशे अने आनी पीडीएफ पण तमने प्रोवाइड करावामां आवशे। कई धातु ऑक्सीजन अने नाइट्रोजन बन्ने मां सळगे छे? झिर्कोनियम छे, ते ऑक्सीजन अने नाइट्रोजन बन्ने मां सळगे छे। आशा धातु तरीके क्यू तत्व ओळखाय छे? युरेनियम, आशा धातु। रेडियम नु निष्कर्षण कई रीते करवामां आवे छे? पीच ब्लेड थी। सौथी वधु क्रियाशील धातु कई छे? सीजियम छे। आयर्न एटले के लोखंड खनिज तत्वनो सौथी मोटो स्त्रोत शुं छे? लीली शाकभाजी। 118 તત્વોમાંથી કેટલા તત્વો અધાતુ સ્વરૂપમાં છે? 20 તત્વો છે, તે અધાતુ તત્વો છે। સામાન્ય રીતે અધાતુઓ ક્યાં સ્વરૂપમાં હોય છે? ઘન અને વાયુ સ્વરૂપમાં હોય છે, પ્રવાહી સ્વરૂપમાં નથી હોતા। કઈ અધાતુ પ્રવાહી સ્વરૂપમાં હોય છે? એક જ છે, બ્રોમિન, જે પ્રવાહી સ્વરૂપમાં હોય છે, બાકી બધી ઘન અને વાયુ સ્વરૂપે રહેલી છે। અધાતુઓની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય છે? 5, 6 કે 7। અધાતુઓ કયા પ્રકારનું વલણ ધરાવે છે? ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બનાવવાનું વલણ છે તે ધરાવે છે। અધાતુઓનું પાણી સાથેનું મિશ્રણ કયા પ્રકારના ગુણધર્મ ધરાવે છે? એસિડિક ગુણધર્મ ધરાવે છે। અધાતુઓની એસિડ સાથેની પ્રક્રિયાથી શું બને છે? કંઈ જ નહીં, પ્રક્રિયા થતી નથી। એસિડ સાથે પ્રક્રિયા કરો તો કોઈ પણ પ્રકારની પ્રક્રિયા થતી નથી। અધાતુઓના ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી શું બનાવે છે? એસિડ બનાવે છે। સૌથી હલકું તત્વ કયું છે? હાઇડ્રોજન। હાઇડ્રોજન શબ્દ કઈ ભાષામાંથી ઉતરી આવ્યો છે? ગ્રીક ભાષામાંથી। મિત્રો વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક જરૂર કરી દો, અને ચેનલ ઉપર નવા હોય ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। હાઇડ્રો અને જીન શબ્દનો અર્થ શું થાય છે? હાઇડ્રો એટલે પાણી અને જીન એટલે ઉત્પન્ન થવું। હાઇડ્રોજનની શોધ કયા વૈજ્ઞાનિકે કરી? ઇંગ્લેન્ડના રસાયણ વિજ્ઞાની હેનરી કેવેન્ડિશે કરી હતી। હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 1। શું હાઇડ્રોજન વાયુનું સ્વતંત્ર અસ્તિત્વ હોઈ શકે? ના, ન હોઈ શકે। હાઇડ્રોજન વાયુની પ્રયોગશાળામાં બનાવટ કઈ રીતે થાય છે? એસિડની ધાતુ સાથે પ્રક્રિયા કરાવીને। હાઇડ્રોજન વાયુના ઔદ્યોગિક ઉત્પાદન માટે કયા વાયુનો ઉપયોગ કરવામાં આવે છે? મિથેન। જળવાયુનું અણુસૂત્ર જણાવો। CO+H2, કાર્બન મોનોક્સાઇડ + હાઇડ્રોજન।
हाइड्रोजन वायुना औद्योगिक उत्पादन माटे कई धातुनो उद्दीपक तरीके उपयोग थाय छे? निकल, जेनी संज्ञा छे Ni। हाइड्रोजन वायुनी लिटमस पत्र उपर शुं असर थाय छे? कोई ज असर थती नथी। हाइड्रोजन क्या प्रकारनो वायु छे? दहनशील वायु छे, सड़गी सके तेवो। हाइड्रोजन ने सड़गावाथी शुं बने छे? पाणी बने छे। हाइड्रोजन ने सड़गावो तो शुं बने? पाणी। वनस्पति घी बनाववा क्या वायुनो उपयोग थाय छे? हाइड्रोजन वायुनो उपयोग थाय छे। धातुओना वेल्डिंग माटे अने धातुओने कापवा माटे कई ज्योतनो उपयोग थाय छे? ऑक्सी हाइड्रोजन ज्योत अने ऑक्सी एसिटिलीन। શું હાઇડ્રોજન પાણીમાં દ્રાવ્ય છે? ના। એમોનિયાનું ઔદ્યોગિક ઉત્પાદન કઈ પદ્ધતિથી કરવામાં આવે છે? હેબર પદ્ધતિથી। એમોનિયાના ઉત્પાદનની ઔદ્યોગિક પદ્ધતિ કયા વૈજ્ઞાનિકે શોધી હતી? જર્મન રસાયણશાસ્ત્રી હેબરે। હેબર પદ્ધતિમાં ઉદ્દીપક તરીકે કઈ ધાતુનો ઉપયોગ થાય છે? આયર્ન, જેની સંજ્ઞા Fe છે। એમોનિયાનું જલીય દ્રાવણ કયા પ્રકારના ગુણધર્મો ધરાવે છે? નિર્બળ બેઝ। એમોનિયાના સંતૃપ્ત દ્રાવણને શું કહે છે? લિકર એમોનિયા કહે છે। શુષ્ક એમોનિયાની લિટમસ કસોટી જણાવો। કોઈ જ કસોટી દર્શાવતો નથી। એમોનિયાના જલીય દ્રાવણની લિટમસ કસોટી જણાવો। લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે। શું હોય? જલીય દ્રાવણ હોય તો એમોનિયાનું। એમોનિયાની મદદથી નાઇટ્રિક એસિડ બનાવવાની પદ્ધતિ કયા નામે ઓળખાય છે? ઓસ્વાલ્ડ। કઈ ખનિજોમાં સલ્ફર સંયોજયેલે મળે છે? કોપર પાયરાઇટ્સ, ઝિંક બ્લેન્ડ અને ગેલિના, તેમાં સલ્ફર સંયોજાયેલી મળે છે। જમીનના પેટાળમાંથી સલ્ફરનું નિષ્કરણ કરવા કઈ પદ્ધતિ ઉપયોગમાં લેવાય છે? ફ્રાસ। સલ્ફરની ઘન અવસ્થામાં કયા બે સ્ફટિકમય રૂપો અસ્તિત્વ ધરાવે છે? રોહમ્બિક અને મોનોક્લિનિક। રોહમ્બિક સલ્ફર કયા પ્રકારના આકાર ધરાવે છે? અષ્ટફલકીય। મોનોક્લિનિક સલ્ફર કયા પ્રકારનો આકાર ધરાવે છે? સોયાકાર સ્ફટિક। સલ્ફરના બંને સ્વરૂપોમાં કયો વલય જોવા મળે છે? S8। શું સલ્ફર પાણીમાં દ્રાવ્ય છે? ના, સલ્ફર છે તે પાણીમાં દ્રાવ્ય નથી। સલ્ફર કયા સંયોજનોમાં દ્રાવ્ય છે? કાર્બન ટ્રાઈ સલ્ફાઇડ અને ટોલ્યુઇન। રબરના વલ્કેનાઇઝેશનમાં કયા અધાતુ તત્વનો ઉપયોગ થાય છે? સલ્ફરનો ઉપયોગ થાય છે। કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 6 છે। કાર્બનના મુખ્ય બહુરૂપો જણાવો। કોલસો, હીરો અને ગ્રેફાઇટ। ગ્રેફાઇટનો ઉપયોગ ક્યાં થાય છે? પેન્સિલની લીડ બનાવવામાં થાય છે ગ્રેફાઇટનો ઉપયોગ। સૌથી સખત કુદરતી પદાર્થ કયો છે? હીરો છે। સૌથી હલકો પદાર્થ કયો છે? કાર્બન એરોજેલ। દિવાસળીમાં કયા ધાતુનો ઉપયોગ થાય છે? લાલ ફોસ્ફરસનો ઉપયોગ થાય છે। ઉંદર મારવાની દવા બનાવવા કયા સંયોજનનો ઉપયોગ થાય છે? ઝિંક ફોસ્ફાઇડ। અનાજની જાળવણી માટે કયા સંયોજનનો ઉપયોગ થાય છે?
એલ્યુમિનિયમ ઓક્સાઇડ પ્રબળ ભેજ શોષક તરીકે કયા સંયોજનનો ઉપયોગ થાય છે ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ કઈ અધાતુ ચળકાટ ધરાવે છે આયોડિન અશ્રુતના કયા સંયોજનો ચળકાટ ધરાવે છે સોનું અને ગ્રેફાઇટ ગંધક તરીકે કયું અધાતુ તત્વ ઓળખાય છે સલ્ફર જેની સંજ્ઞા S છે સૂકો બરફ તરીકે કયું અધાતુ ઓળખાય છે કાર્બન સાંઢના વીર્યને કૃત્રિમ ગર્ભાધાન માટે શેમાં રાખવામાં આવે છે તરલ નાઇટ્રોજનમાં કયું શાકભાજી સલ્ફર ધરાવે છે કોબી સંયોજન એટલે શું એક કરતા વધારે ઘટક તત્વો જોડાવાથી નવા જ રાસાયણિક ગુણધર્મો ધરાવતો પદાર્થ બને તેને સંયોજન કહે છે મિશ્રણ એટલે શું એક કરતા વધારે ઘટક તત્વો જોડાઈને સમાન રાસાયણિક ગુણધર્મો ધરાવતો પદાર્થ બને છે જેને મિશ્રણ કહે છે શું સંયોજનમાં રહેલા ઘટક તત્વોને છૂટા પાડી શકાય ના ન પાડી શકાય શું મિશ્રણમાં રહેલા ઘટક તત્વોને છૂટા પાડી શકાય હા મિશ્રણમાં હોય તો પાડી શકાય સંયોજનનો પાયાનો એકમ શું છે અણુ છે મિશ્રણના કયા બે પ્રકારો છે સમાંગ અને વિષમાંગ મિશ્રણ પાણી અને રેતીનું મિશ્રણ કયા પ્રકારનું મિશ્રણ છે વિષમાંગ મિશ્રણ છે પાણી અને ખાંડનું મિશ્રણ કયા પ્રકારનું છે સમાંગ કેમ કે પાણી અને ખાંડ મિક્સ કરો તો એ સારી રીતે મિક્સ થઈ જાય પાણી અને પેટ્રોલનું મિશ્રણ કયા પ્રકારનું છે વિષમાંગ છે તે બંને મિક્સ થતા નથી ઘઉં અને રેતીનું મિશ્રણ કયા પ્રકારનું છે એ પણ વિષમાંગ છે મિશ્રણમાં રહેલા ઘટકોને કઈ પદ્ધતિથી અલગ કરી શકાય ભૌતિક પદ્ધતિથી સંયોજનમાં રહેલા ઘટકોને કઈ રીતે દૂર કરી શકાય રાસાયણિક અને વિદ્યુત રાસાયણિક પ્રક્રિયાથી સાચા દ્રાવણમાંથી પ્રકાશને પસાર કરતા પ્રકાશની કઈ ઘટના જોવા મળે છે પ્રકિરણન સાચા દ્રાવણમાંથી પ્રકાશને પસાર કરતા પ્રકાશનું કિરણપુંજ સ્પષ્ટ જોઈ શકાય છે ના જોઈ શકાતું નથી પાણીમાં તેલના ટીપા નાખતા બનતા દ્રાવણને શું કહે છે નિલંબિત દ્રાવણ કહે છે પાણીમાં શાહીના ટીપા નાખતા કયા પ્રકારનું દ્રાવણ બને છે કલિલ દ્રાવણ પાણીમાં ગળીના ટીપા નાખતા કયા પ્રકારનું દ્રાવણ બને છે કલિલ કલિલ દ્રાવણના ઘટકોને કઈ પદ્ધતિથી અલગ કરી શકાય અલ્ટ્રાસેન્ટ્રીયુગેશન રુધિર એ શું છે સમાંગ મિશ્રણ છે પાણીના અણુમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનું ભાર પ્રમાણ કેટલું હોય છે 1:8 સંયોજનનો પાયાનો એકમ કયો છે અણુ છે શુદ્ધ વાયુ કયા પ્રકારનું મિશ્રણ છે સમાંગ મિશ્રણ છે મિશ્ર ધાતુ કયા પ્રકારનું મિશ્રણ હોય છે સમાંગ પાણીમાં ખાંડ નાખી ગરમ કરતા ખાંડની દ્રવ્યતામાં શું ફરક પડે છે દ્રવ્યતા વધે છે એરોસોલ એ શું છે વાયુમાં દ્રવ્ય કણોનું મિશ્રણ છે એરોસોલ દૂધ એ કયા પ્રકારનું દ્રાવણ છે કલિલ દ્રાવણ છે વાદળ એ કયા પ્રકારનું મિશ્રણ છે કલિલ દ્રાવણ
धुमाड़ो ए क्या प्रकारनो मिश्रण छे? कलील मिश्रण छे। इलेक्ट्रॉन नी भागीदारी थी क्यों बंध बने छे? सहसंयोजक बंध। इलेक्ट्रॉन नी आपले द्वारा क्यों बंध बने छे? आयनीय। खावाना सोडानुं अणुसूत्र शुं छे? घणी वखत पूछायेलो प्रश्न छे, NaCNHCO3, सोडियम बाइकार्बोनेट कहे छे, सोडियम बाइकार्बोनेट। धोवाना सोडानुं अणुसूत्र शुं छे? घणी वखत पूछायेलुं, Na2CO3, सोडियम कार्बोनेट। पेलुं हतुं सोडियम बाइकार्बोनेट, आ छे सोडियम कार्बोनेट। मीठानुं अणुसूत्र शुं छे? NaCl, सोडियम क्लोराइड। पानीनुं अणुसूत्र शुं छे? H2O। ખાંડનું અણુસૂત્ર શું છે? C12H22O11। હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે। તે પહેલા વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો। ટેસ્ટ જોઈએ। બેરિયમની ખનિજ જણાવો। પાણી અને ખાંડનું મિશ્રણ કયા પ્રકારનું છે? 118 તત્વોમાંથી કેટલા તત્વો અધાતુ સ્વરૂપમાં છે? રુધિર એ શું છે? શું સલ્ફર પાણીમાં દ્રાવ્ય છે? 5-5 પ્રશ્નોના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી તમને ખ્યાલ આવે તમને કેટલું યાદ રહે છે। જો આ પ્રશ્નોના જવાબ ન આવડતા હોય તો ફરીથી એક વખત વિડીયો જોઈ લેવો, અથવા તો બધા પ્રશ્નો એક વખત લખી લેવા। આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે, તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જે બધા જ વિડીયો જોઈ શકો છો। ડિસ્ક્રિપ્શનમાં મારી ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, ત્યાં જોડાઈ જશો તો ત્યાં તમને ડેઇલી ન્યૂઝપેપર, ડેઇલી કરંટ અફેર, મોસ્ટ એમપી PDF અને લેટેસ્ટ ગવર્મેન્ટ જોબની અપડેટ મળતી રહેશે। આ વિડીયોની PDF પણ તમને ત્યાં મળી જશે। થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો।